नमस्कार मित्रों, जून अने जुलाई मास घरे शीखीए बाद आजे आपणे शीखीशुं धोरण 8 संस्कृत घरे शीखीए। ऑगस्ट मासनो अंक छे अंक 3, तेमां आपणने पहेलो अंक आप्यो छे एही सुधीर। तेमां आपणने पहेली प्रवृत्ति आपी छे जेनी सूचना छे अहीं आपेल क्यूआर कोड ने स्कैन करीने काव्य सांभळो। बाजुमां मित्रों आपणने एक क्यूआर कोड आप्यो छे, तमारे तेने स्कैन करी अने आ कविताने सांभळवानी छे। हवे तमने काव्यना सुरनो ख्याल आवी गयो हशे। कविताने स्कैन करवानो छे क्यूआर कोड, पछी कवितानो राग तमारे शीखवानो छे। तो तमे पण नीचे आपेल काव्यने वाँचो अने गाओ। आपणे पण आ कविताने गावानी छे અને વાંચવાની છે। મિત્રો, આ તમે પ્રવૃત્તિ કાવ્ય ગાજો અને સરળ રીતે તેને વાંચજો। ત્યારબાદ મિત્રો, પ્રશ્ન 2 આપણને એવી સૂચના આપી છે, ઉપર આવેલા કાવ્યમાં ક્રિયા આધારિત શબ્દોને રેખાંકિત કરો અને નીચે આપેલી જગ્યામાં ફરીથી લખો। આપણને અહીં ઉદાહરણ પણ આપેલું છે, ગચ્છામ। मित्रों, आपणे काव्यमांथी क्रियापद शोधवानुं छे। जे क्रिया आधारित शब्दो छे ते शोधवाना छे अने तेनी नीचे अंडरलाइन एटले के लीटी दोरवानी छे, रेखांकित करवाना छे। आपणे जोता जईए तो अहीं गच्छाम क्रियापद छे, आपणे तेनी नीचे लीटी दोरी छे। त्यारबाद विंदाम आवशे, जे आपणे अंडरलाइन करेलुं छे। त्यारबाद आवशे गच्छाम, આપણે અંડરલાઇન કરેલું છે। ત્યારબાદ અરચામ શબ્દ આવશે, જોડાક્ષરમાં ભેગો છે, તેને નીચે આપણે અંડરલાઇન કરીશું। ત્યારબાદ સચિનવિયામ, પછી એની નીચે વિહિરામ શબ્દ છે જે આપણે અંડરલાઇન કરીશું। ત્યારબાદ અનુગચ્છામ શબ્દ છે, ક્રિયાપદ છે, અને ત્યારબાદ છે જીવામ। તો આટલા શબ્દો નીચે આપણે અંડરલાઇન કરવાની છે। ત્યારબાદ મિત્રો આપણે શું કરીશું, તો તે તમામે તમામ શબ્દો આપણે અહીં લખી નાખવાના છે જે મેં લખેલા છે। તમે પણ તમારી ઘરે શીખીએની અંદર ઉતારી શકો છો અથવા તો જાતે પ્રયત્ન કરીને પણ લખી શકો છો। આપણને કુલ 8 શબ્દો મળ્યા, પરંતુ ગચ્છામ શબ્દ 2 વાર છે એટલા માટે અહીં શબ્દો થશે 7। વિંદામ, અરચામ, વિહરામ, જીવામ, ગચ્છામ, સચિનયામ અને અનુગચ્છામ। હવે આગળ વધીએ, પેજ નંબર 18 ઉપર જઈએ। મિત્રો, અહીં આપણને જોડકા આપેલા છે, પરંતુ જોડકાના ક્રમ આડા અવળા થઈ ગયા છે। આપણે તે જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। યોગ્ય રીતે જોડકા જોડો। એક બાજુ ગુજરાતી શબ્દો છે, બીજી બાજુ આપણે તે શબ્દોના સંસ્કૃત શબ્દો લખવાના થાય છે। તો પહેલો શબ્દ છે આવ, બીજી બાજુ તમને ઉત્તરો આપેલા છે તેમાંથી સાચો શબ્દ શોધીને આપણે ઉત્તર લખવાનો છે। તો આવનું સંસ્કૃત થશે એહી, મેં અહીં વાદળી અક્ષરે લખેલું છે। રમતનું મેદાન, તો ઉત્તર થશે ખેલાંગણમ। ત્યારબાદ જઈએ શબ્દ છે જેનું સંસ્કૃત થશે ગચ્છામ। કૂદવું શબ્દ છે જેનું સંસ્કૃત થશે કુર્દન। પછીનો શબ્દ છે વજ્ર જેવું મજબૂત શરીર, તેનો ઉત્તર થશે વજ્રમ કાયાંત। પછી શબ્દ છે બગીચો, ઉત્તર થશે પુષ્પવાટિકા। પછીનો શબ્દ છે બનાવીએ, ઉત્તર થશે વિધાય। પછીનો શબ્દ છે જ્ઞાનનો ખજાનો, ઉત્તર થશે જ્ઞાનનિધિમ। પછીનો શબ્દ છે મેળવીએ, ઉત્તર થશે સચિનયામ। પછીનો શબ્દ છે પૂજન કરીએ, તો ઉત્તર આવશે અર્ચામ। પછીનો શબ્દ છે વિહાર કરીએ અથવા તો ફરીએ, તો ઉત્તર થશે વિહરામ। પછીનો શબ્દ છે આચરણ કરતા, ઉત્તર થશે ચરંત। મિત્રો, અહીં ચરણ શબ્દ આપેલો હશે નહીં,
અને ગચ્છામ શબ્દ બે વખત આપેલો છે, માટે આપણે ધ્યાન રાખીને ઉત્તરો લખવાના છે જેથી કરીને ભૂલ પડે નહીં. ગચ્છામ શબ્દ બે વાર છે એટલે ગચ્છામની જગ્યાએ આપણે લખવાનું છે ચરંત, તો આપણે સરસ રીતે ઉત્તર લખી શકીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. હવે આગળ વધીએ. પ્રશ્ન ચાર, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે. પ્રશ્નની સૂચના એવી છે, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. પ્રશ્ન એક, વજ્રકાયંતા કથમ વિંદામ. ઉત્તર, ધાવન કુર્દન ચલૈને ખેલૈને વજ્રકાયંતા વિંદામ. પ્રશ્ન બે, કશ્ય હિતાર્થ જીવામ. તો દેશ હિતાર્થમ જીવામ ઉત્તર થશે. પછી આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન ત્રણ, દ્રોણઃ એકલવ્યમ કિમ અકથયત. ઉત્તર, દ્રોણઃ એકલવ્યમ અકથયત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યમી અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શક્નોમી. તો આ રીતે તમે પ્રશ્નોના ઉત્તરો લખી શકો છો. હવે આગળના પેજમાં જઈએ, તેમાં આપણને આગળનો એકમ આપ્યો છે શિલાયાહ પ્રવાહ. સૂચના છે, ક્યુઆર કોડને સ્કેન કરો. તમારા પાઠ્ય પુસ્તક સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકના પાના નંબર 18 પર પણ આવો ક્યુઆર કોડ આપેલો છે અને શિલાએ પોતાની શાળામાં પ્રવાસમાં જે જોયું છે તે સાંભળો. અહીં તમને યુટ્યુબ ઉપર લિંક પણ આપેલી છે. હવે જ્યારે તમે આ પાઠની ચિત્ર આધારિત વાતચીત સાંભળી લીધી છે, તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તરો આપવાના થાય છે. પ્રશ્ન જોઈએ મિત્રો. હવે શિલાના પ્રવાસના આધારે અહીં મનહરે પ્રવાસ કર્યો છે તેની સૂચના જોઈએ. મનહરે કરેલી પ્રવાસની વિગત અહીં આપેલી છે. એણે કરેલા પ્રવાસનું વર્ણન સંસ્કૃતમાં કરતા 5 વાક્યો લખો. અહીં નમૂનારૂપ એક વાક્ય લખેલું છે. મિત્રો, હવે મનહરભાઈ છે એ અમદાવાદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, બારડોલી, રાજકોટ, ડાકોર અને અમદાવાદ આટલા બધા સ્થળોએ ફરેલા છે. આપણે આ સ્થળોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો શરૂઆત આ પ્રમાણે કરશો. આપણને સૂચના આપેલી છે, મનહર અમદાવાદતઃ નડિયાદમ ગચ્છતિ. હવે યાદ રાખજો, કોઈ પણ સ્થળની પાછળ તહ શબ્દ લાગશે એટલે એનો મતલબ થશે થી. આપણને પહેલું વાક્ય ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે કે મનહર અમદાવાદતઃ નડિયાદમ ગચ્છતિ. તો મનહર છે તે અમદાવાદથી, તહનો મતલબ થશે થી, નડિયાદ એટલે નડિયાદ, ગચ્છતિ એટલે જાય છે. મનહર અમદાવાદથી નડિયાદ જાય છે. હવે આગળ આપણે વાક્ય લખીએ તો આપણે નવું વાક્ય બનાવશું, નડિયાદતઃ ભરૂચમ ગચ્છતિ. મતલબ કે નડિયાદથી ભરૂચ જાય છે. ભરૂચતઃ સુરતમ ગચ્છતિ. ભરૂચથી સુરત જાય છે. સુરતઃ બારડોલીમ ગચ્છતિ. મતલબ સુરતથી બારડોલી જાય છે. બારડોલીતઃ રાજપીપળામ ગચ્છતિ. મતલબ કે બારડોલીથી રાજપીપળા જાય છે. પછીના બે વધારાના વાક્યો પણ આપણે લખેલા છે, રાજપીપળાતઃ ડાકોરમ ગચ્છતિ. રાજપીપળાથી ડાકોર જાય છે. ડાકોરતઃ અમદાવાદમ ગચ્છતિ. મતલબ કે ડાકોરથી અમદાવાદ જાય છે. આ રીતે મિત્રો તમે પણ જાતે પ્રયત્ન કરીને આવા બીજા વાક્યો પણ બનાવી શકો છો. હવે પ્રશ્ન બે જોઈએ. સૂચના આપણને એવી આપી છે, મનહરે કરેલા પ્રવાસના આધારે 5 પ્રશ્નો બનાવો. નીચે નમૂનારૂપ એક પ્રશ્ન બનાવેલ છે. હવે મનહરભાઈએ જે પ્રવાસ કર્યો તેની ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના છે. જોઈએ, મનહર કુતઃ ગચ્છતિ. આપણને ઉદાહરણ આપ્યું છે, મનહર
કુતઃ ગચ્છતિ. હવે તેની ઉપરથી આપણને પ્રશ્નોના ઉત્તર બીજા એવા પ્રશ્નો બનાવવાના છે જે આપણે અહીં બનાવેલા છે. પ્રશ્ન બનાવેલા છે. પહેલું ઉદાહરણ જોઈએ. મનહર અમદાવાદતઃ કુત્ર ગચ્છતિ, મતલબ કે મનહર અમદાવાદથી ક્યાં જાય છે, આપણે એવો પ્રશ્ન બનાવ્યો. ઉદાહરણ આગળનું જોઈએ, ત્રણ નંબર. મનહર કુતઃ ભરૂચમ ગચ્છતિ, મતલબ મનહર ક્યાંથી ભરૂચ જાય છે. ચોથું જોઈએ આપણે, મનહર બારડોલીતઃ કુત્ર ગચ્છતિ, મતલબ કે મનહર બારડોલીથી ક્યાં જાય છે. પછી આગળ જોઈએ, મનહર કુતઃ ડાકોરમ ગચ્છતિ, મનહર ક્યાંથી ડાકોર જાય છે. તો મિત્રો, આ રીતે તમે પણ પ્રશ્નો બનાવી શકો છો. હવે આગળ વધીએ. પ્રશ્ન ત્રણ. શીલાએ કરેલા પ્રવાસના સ્થળો નકશામાં શોધો અને તે સ્થળો અંગે ઉદાહરણ મુજબ ત્રણ વાક્યો લખવાના છે. હાય મિત્રો, આપણે મનહરભાઈને ભૂલી જઈશું અને જે શીલાએ પ્રવાસ કર્યો છે તે તમામ સ્થળો તમારે ભારતના નકશામાં શોધવાના છે. જો તમે મોબાઈલનો ઉપયોગ કરતા હોવ તો તમે જીપીએસમાં જઈને, મેપમાં, ગૂગલ મેપમાં જઈને તમે આ બધા સ્થળોને શોધી શકો, સરળતાથી શોધી શકો છો. અથવા તો તમારા જોડે કોઈ ભારત દેશનો નકશો હોય તો તેમાં પણ તમે આ સ્થળો શોધી શકો છો. સ્થળો અવશ્ય શોધજો જેથી કરીને તમને વાક્યો બનાવવામાં સરળતા રહે અને તમને નકશાની પણ જોડે જોડે તમને સમજણ પડી જશે. આપણે જોઈએ હવે વાક્યોને. ઉદાહરણ, ઉત્તર દિશાયામ પાલનપુર નગર અસ્તિ, મતલબ કે ઉત્તર દિશામાં પાલનપુર નગર છે. હવે આપણને ઉદાહરણ આપ્યું છે. હવે આને આધારે શીલાએ જે પ્રવાસ કર્યો છે તે સ્થળ કઈ દિશામાં છે તે આપણે લખવાના થાય છે. તમે અહીં પ્રયાસ કરો છો તે આપણે સમજીએ. બીજું, નાસિકતઃ ત્રંબકેશ્વરમ પશ્ચિમ દિશાયામ અસ્તિ, મતલબ નાસિકથી ત્રંબકેશ્વર પશ્ચિમ દિશામાં છે. આગળનું ઉદાહરણ જોઈએ, વાક્ય જોઈએ. ત્રંબકેશ્વરતઃ શિરડી પૂર્વ દિશાયામ અસ્તિ, મતલબ ત્રંબકેશ્વરથી શિરડી પૂર્વ દિશામાં આવેલું છે. આગળનું વાક્ય, ઉત્તર દિશાયામ અજંતામ ગુહામ અસ્તિ, મતલબ ઉત્તર દિશામાં અજંતાની ગુફા આવેલી છે. આ રીતે મિત્રો તમે નકશો જોઈ અને બીજા વાક્યો પણ બનાવી શકો છો. હવે આગળ વધીએ. મિત્રો, અહીં તમારે ખુદ જાતે કામ કરવાનું છે. ચોથો પ્રશ્ન એવો આપ્યો છે કે એકવાર ફરી QR કોડને સ્કેન કરી તમારે વિડીયો ધ્યાનથી જોવાનો છે. ખાસ કરી વિડીયોમાં આવતા ચિત્રો ધ્યાનથી જુઓ અને નીચે આપેલી બે વિશે તમારી કલ્પનાના ચિત્રો દોરો. મિત્રો, તમે વિડીયો જોશો તો એમાં ઘણા બધા ચિત્રો આપેલા હશે. એ ચિત્રોના આધારે મિત્રો તમારે અહીં સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. પહેલું ચિત્ર તમારે બનાવવાનું છે ચાર મુખવાળા હરણનું ચિત્ર. જો તમે વિડીયો બરોબર જોશો QR કોડ સ્કેન કરીને તો તમે સારી રીતના બનાવી શકશો. એટલે આપણે QR કોડ સ્કેન કરતા પણ અહીં શીખી જઈશું. આવડતું હશે અને નહીં આવડતું હોય તો પણ તમે શીખી જશો અને તેના આધારે આપણે અહીં હરણનું ચિત્ર બનાવવાનું છે. હવે આગળ વધીએ. તમારે બીજું ચિત્ર બનાવવાનું છે ભગવાન વિષ્ણુનું. ભગવાન વિષ્ણુનું ચિત્ર અહીં તમારે દોરવાનું છે. આ બંને ચિત્રો દોરવાના છે તમારે. તમે આ બંને ચિત્રો દોરશો. હવે ત્યારબાદ મિત્રો આપણને પ્રશ્ન નંબર 5 પણ જોડે જોડે આપ્યો છે. પ્રશ્ન 5 એવો છે, આપણે મહારાષ્ટ્ર વિશે શીખવાનું છે. મહારાષ્ટ્ર એ આપણું પાડોશી રાજ્ય છે. તમે આ રાજ્ય વિશે કંઈક સાંભળ્યું છે. મુંબઈ મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની છે જે આજે કોરોનાના વાયરસ
थी भयंकर झपटमा छे। हवे नीचे आपेली जग्यामां महाराष्ट्र विषे तमे जाणो छो तेवी ओछामां ओछी 5 वस्तुओ विषे संस्कृत भाषामां लखवानुं छे। 5 वस्तुओ संस्कृत भाषामां तमारे एना नाम लखवाना थाय छे। जो तमने वाक्यो आवडता होय तो तमे वाक्यो पण लखी शको छो। मैं अहीं नानकडो प्रयास कर्यो छे ते आपणे जोईए। तो पहेलो शब्द छे मुंबई नगरम, एटले के मुंबई नगर। पछी बीजी वस्तु छे त्र्यंबकेश्वरम मंदिर। पछी आगळनो शब्द छे अजंता गुहायाम। पछीनो शब्द छे शिरडीम। अने पछीनो शब्द छे लावणी नृत्य, जे महाराष्ट्रनुं जाणीतुं नृत्य छे। तो मित्रों आ रीते तमे पण संस्कृत भाषामां चालो घरे शीखीए धोरण 8, जे जून अने जुलाई मास पछी नवो अंक आयो छे, ऑगस्ट मासनो अंक 3 करीने, ते तमे व्यवस्थित रीते पूरी शको छो। जो तमने आ वीडियो गमे होय मित्रों तो प्लीज शेर, लाइक अने खास करीने नीचेनू लाल बटन सब्सक्राइब करवानू चूकता नहीं, अने तमारा बीजा मित्रों सुधी पण पहोंचाडजो, जेथी करीने तेमने कोई ख्याल ना आवतो होय तो आ वीडियो जोईने ख्याल आवी जाय। खास करी सब्सक्राइब करवानू चूकता नहीं। आपनो खूब खूब आभार।